સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મોટરસાઇકલ ચોરી કરી રસ્તે જતા લોકોના હાથમાંથી મોબાઈલ ફોનની સ્નેચિંગ કરતા રીઢા આરોપીઓ તેમજ ચોરીના મોબાઈલ ફોન વેચવામાં મદદરૂપ થનાર આરોપીઓને ઝડપી પાડી મોબાઈલ સ્નેચિંગ લૂંટ તથા મોટરસાઇકલ ચોરીના ગુનાનો ઉકેલ શોધી કાઢ્યો છે. મળતી માહિતી પ્રમાણે હેડ કોન્સ્ટેબલ હસમુખ કાનાભાઈ અને હેડ કોન્સ્ટેબલ ચંદ્રપ્રકાશ ગણેશ પ્રસાદને બાતમી મળી હતી કે મોબાઈલ સ્નેચિંગ કરતા આરોપી અશફાક મુસ્તફા શાહ ઉંમર 20 રહેવાસી લિંબાયત અને મૂળ ભૂસાવરના, બીજો આરોપી વકીલ અહેમદ ઉર્ફે મુન્ના ઉંમર 21 રહેવાસી લિંબાયત અને મૂળ યુપીના. આ બંને આરોપીઓ મોબાઈલની સ્નેચિંગ કરી આરોપી સર્વેશ રાજ ચોરસિયાને ચોરીના મોબાઈલ ફોન કમિશનથી વેચવા આપતા હતા. આ ત્રણેય આરોપીઓ પાસેથી કુલ્લે ચોરીના 11 મોબાઈલ અંક, તેની કિંમત 95,000 તથા મોપેડ 65,000 અને ચોરી કરેલ સ્પ્લેન્ડર 20,000 તેમ કુલ્લે મળી 180,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલ ભેગા કર્યા છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએમ વાળા અને એમની ટીમને બાતમી હકીકત જે મળેલી એના આધારે કુલ ત્રણ આરોપીઓ, જેમાં એકનું નામ છે અશફાક મુસ્તાક શાહ, વકીલ અહેમદ અંસારી અને સર્વેશ ચોરસિયા, આ ત્રણેય આરોપીઓ લિંબાયત વિસ્તારમાં રહે છે અને શહેરની અંદર ખાસ કરીને ઉધના લિંબાયત અને એ વિસ્તારોની અંદર મોબાઈલ સ્નેચિંગ કરવાની ટેવવાળા છે અને લૂંટ કરવાની ટેવવાળા છે. એ આરોપીઓના કબજામાંથી કુલ 11 મોબાઈલ ફોન મળી આવ્યા છે, જે એમણે કોઈની પાસેથી ઝૂંટવેલા છે, સ્નેચિંગ કરેલા છે અથવા તો ડરાવી ધમકાવીને પડાવી લીધા છે. આરોપીના કબજામાંથી એક સ્પ્લેન્ડર મોટરસાઇકલ પણ મળ્યું છે, જે ચોરીનું મોટરસાઇકલ છે, અને જે બીજું એક અન્ય એક ટીવીએસનું મોટરસાઇકલ મળ્યું છે, જે આ લોકો મોબાઈલ સ્નેચિંગ અંદર વાપરતા હતા. આમ મળીને કુલ 180,000નો મુદ્દામાલ આ ત્રણ આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવ્યો છે. આરોપી પૈકીના બે આરોપી અશફાક અને વકીલ છે, એમણે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રિક્ષાવાળાને મોટો છરો બતાવીને રિક્ષા રોકીને 6 ઈસમોને લૂંટી લીધેલા હતા. એ લૂંટના ગુનામાં પણ આ બંને વોન્ટેડ હતા. અશફાક મુસ્તફા શાહ જે છે એ અગાઉ પણ 5 જેટલા ગુનામાં લૂંટ અને ચોરીના ગુનામાં પકડાયેલો છે. અન્ય બે આરોપીઓ પણ અન્ય ગુનામાં સંડાવેલા હોવાની શક્યતાઓ છે અને હાલમાં એની પૂછપરછ ચાલુ છે. સાહેબ, કયા વિસ્તારોમાં મહત્વ તરીકે આ લોકો લૂંટફાટ કરતા હતા? મૂળ તો આરોપીઓ જે છે એ લિંબાયત મીઠીખાડીના વિસ્તારમાં રહે છે, એટલે ઉધના અને લિંબાયત અને ડિંડોલી વિસ્તારની અંદર મોબાઈલનું સ્નેચિંગ કરતા હતા. આ સિવાય એમણે સલાબતપુરા અને ડિંડોલી સલાબતપુરા અને ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ એમણે ગુનાઓ આચર્યા છે. કેમેરામેન સાબિર સૈયદ સાથે સુંદર ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.